દક્ષિણ ગુજરાતના ટોપ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુરતમાં દારૂનું વેચાણ વધ્યું. કોરોના કાળમાં પણ દારૂની દુકાનો ચાલુ. માત્ર 4 મહિનામાં સુરતીઓએ 3.77 લાખ લીટર દારૂ પીધો. બારડોલીમાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ પાર્ટીના નેતાઓ સાથે બેઠક યોજી. આરોગ્ય અધિકારીઓએ 1.5 કલાક બહાર બેસાડ્યા. સુરતમાં 4 વર્ષના બાળકનું જન જાગૃતિ અભિયાન. બાળકે વૃક્ષોને મહત્વ સમજાવવા માટે ઓક્સિજન માસ્ક પહેરીને લોકોને રસ્તા પર આપ્યો સંદેશો. બિલીમોરાની 4 કોવિડ હોસ્પિટલમાં અચાનક આગ ભભૂકતા અફરાતફરી. 8 દર્દીઓને બચાવાયા. મોકડ્રીલ હોવાનું જાહેર કરતા લોકોને હાશકારો. ચીખલીના જ્વેલર્સમાં લૂંટ કરનાર આરોપીનો ટ્રાન્સફર વોરંટી કબજો. 5 વર્ષ પૂર્વે 35.70 લાખના ગહેરણાની કરી હતી લૂંટ. નવસારીના રૂસ્તમવાડી શહેરી આરોગ્ય કેન્દ્રમાં રસીકરણ માટે 50 ડોઝનો સ્ટોક હોવા છતાં 150 લોકોને બોલાવાયા. રસીકરણ માટે આવેલા લાભાર્થીઓને મુશ્કેલીમાં મુકાયા. નવસારી શહેરમાં આંશિક બંધના નિયમોને એવે મુકાયા. કેટલાક વેપારીઓ વેપાર ચાલુ રાખતા અન્ય વેપારીઓમાં જોવા મળ્યો રોષ. વાંસડામાં જોવા મળ્યો માનવતા ધર્મ સર્વોપરી. મુસ્લિમ યુવકો કરે છે કોરોના મૃતકોના અંતિમ સંસ્કાર. વાપીમાં વેક્સિનેશન ફરી શરૂ કરાયું. 1 દિવસમાં 6 કેન્દ્રો પર 900 લોકોને લાગી રહી. વલસાડમાં ઝડપાયો દારૂ. વલસાડ એલસીબી ટીમે ગુંડગાંવ ચોકડી પાસે ટેમ્પામાંથી 12.80 લાખના દારૂના જથ્થા સાથે ચાલકની કરી ધરપકડ. નર્મદાના ગામોમાં રસીકરણ માટે સાંસદ દ્વારા જન જાગૃતિ અભિયાન. નર્મદાના ગામોમાં હજુ લોકો વેક્સિન લેતા ડરી રહ્યા છે. સાંસદે લોકોને સમજાવ્યા. અંકલેશ્વરમાં સર્જાયો અકસ્માત. અમરાપુર પાસે ઉભેલી ટ્રક પાછળ આઈસર ઘૂસી જતા ટ્રક ચાલકનું મોત. આજથી બારડોલીના 86 ગામોમાં આઇસોલેશન સેન્ટર શરૂ કરાયા, જેમાં કુલ 558 દર્દીઓને મળી શકશે સારવાર. નર્મદા જિલ્લામાં મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન પૂરજોશમાં. અભિયાન હેઠળ જિલ્લાની 671 પ્રાથમિક શાળામાં કોવિડ સેન્ટર બનાવાયા. ડાંગ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા ડીયુઓને લખ્યો પત્ર. આવા સિવિલમાં ઓક્સિજનવાળા 35 બેડ છે, જે વધારીને 100 બેડ કરાવવા કરી માંગ.